જમીન વિના ખેતી શક્ય છે? સવાલ સાંભળીને તમે ચોંકી ગયા છો, પરંતુ આધુનિક જમાનામાં જમીન વિના કઈ રીતે ખેતી થાય તેનું નિદર્શન સાયન્સ સિટી ખાતે યોજાયેલા ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીમાં જોવા મળ્યું છે, જેમાં જમીન વિના વર્ટિકલ અને હોરિઝોન્ટલ ખેતી જોવા મળી છે. રાડ ઓન ગ્રોના સ્થાપક રજનીકાંત સદાણીના જણાવ્યા મુજબ ખેતી માટે જમીન નહીં પરંતુ ન્યુટ્રિશનની જરૂર હોય છે. સાયન્સ સિટી ખાતે યોજાયેલા પ્રદર્શનમાં એક મહત્વની સ્થિતિ જોવા મળી કે જ્યાં જમીન વગર ખેતી થઈ શકે છે. જે હું તમને બતાવવા માગીશ આ એ દ્રશ્ય છે કે જ્યાં જમીન વિના ખેતી થઈ શકે છે અને સારી રીતે ખેતી થઈ શકે છે. તમે જોઈ શકો છો કે સ્ટ્રોબેરીનો પાક માત્ર વર્ટિકલ જે પાઇપ છે તેમાં કેટલાક છોડવા રોપીને લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ પાક ઉગાડવાની જરૂર હોય તો જમીનની જરૂરિયાત ઊભી થતી હોય છે અને જમીનની જરૂરિયાત ઊભી થયા બાદ તેમાં બીનું વાવેતરણ કરીને બિયારણ અને ખાતર અને ફર્ટિલાઇઝર નાખી તેમાંથી પાક ઉત્પન્ન થતો હોય છે. પરંતુ અહીંયા એક એવા પ્રકારની ખેતી છે જે સોઇલલેસ ખેતી કહી શકાય. તમે જોઈ શકો છો કે આ જે પ્લાન્ટ છે તે ઇન્ડોર પ્લાન્ટ છે. જ્યારે બહારની બાજુએ ભારે બરફ વર્ષા થતી હોય અથવા તો વાતાવરણ ખરાબ હોય તો તમે ઘરની અંદર પણ આ પ્રકારના પ્લાન્ટ ઉગાડી શકો છો. કઈ રીતે પોસિબલ થયું તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે રજનીકાંતભાઈ. વાત કરશું તમની સાથે રજનીકાંતભાઈ, સોઇલલેસ ખેતી કઈ રીતે? આ એક સોઇલલેસ ખેતી છે જેને ટેકનિકલી હાઇડ્રોપોનિક કહેવાય છે. હાઇડ્રોપોનિકમાં પણ અલગ અલગ સિસ્ટમ આવે છે જે આ તમે ઇન્ડોર NFT કહી શકો છો. આ ડચ બકેટ છે જે તમે આગળ સ્ટ્રોબેરીના પ્લાન્ટ જોયા, એ વર્ટિકલ એરોપોનિક સિસ્ટમ છે જે તમે ઘરે પણ લગાવી શકો છો અને કમર્શિયલી તમે હાઇટ જ્યારે તમારી પોલી હાઉસ હોય કે જેમાં હાઇટ વધારે હોય તો તમે એને હાઇટાઇડ સિસ્ટમ કે જે તમે ત્યાં જોઈ શકો છો એક ટાવર ઊભો કરેલો છે જેની અંદર 48 પ્લાન્ટ એમાં લગાવી શકાય છે. તો આ એક 48 પ્લાન્ટનું મોડ્યુલ એક પ્રોટોટાઇપ મૂકેલું છે કે જેમાં તમે 48 પ્લાન્ટ લગાવી શકો છો. આ NFT છે જે તમે ટેરેસ પર અથવા કમર્શિયલી ખેતરમાં પણ લગાવી શકો છો. અને બીજી એક સિસ્ટમ છે NFT સિસ્ટમ કે જે એકદમ લો મેન્ટેનન્સ સિસ્ટમ છે જેની અંદર એર બબલિંગ કરવામાં આવે છે જેથી કરીને અંદર ઓક્સિજન અને મૂળને મળી રહે અને પ્લાન્ટ એક બહુ સારી રીતે ગ્રો થાય છે. નીચે પાણી ભરેલું એક ન્યુટ્રિયન્ટ છે જેની અંદર એર ચાલુ છે જે તમે જોઈ શકશો અને આમાં પાણી છે. તો આ એક સિસ્ટમ છે અને ડીપ વોટર કલ્ચર કહેવાય છે, એક મેન્ટેનન્સ ફ્રી સિસ્ટમ છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જમીન હોય, જમીનનું બિયારણ વાય પછી એનું ઉત્પાદન થતું હોય છે, પણ અહીંયા ક્યાંય જમીન દેખાતી નથી તો કઈ રીતે એનું પોષણ કેવી રીતે મળે? જનરલી બધાને માનવું એવું છે કે જમીનમાંથી પોષણ મળે છે, પણ જમીન ખાલી ફક્ત પ્લાન્ટના સપોર્ટ માટે છે. પ્લાન્ટને ઉગવા માટે જમીનની જરૂર નથી, પણ એને NPK, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને માઇક્રોન્યુટ્રિયન્ટની જરૂર છે જે અમે આની અંદર પાણીમાં કે જે તમે જોયું તેમ પાણીમાં જ આપેલું છે. આની અંદર જ તમે જોશો તો એક સિસ્ટમ છે કે જેની અંદર અંદર અમે ન્યુટ્રિયન્ટ મૂકેલું છે. તમને જોઈને બી જોઈ શકશો કે આ એક ન્યુટ્રિયન્ટવાળું પાણી છે જે પ્લાન્ટને અંદરથી મળી રહે છે અને આ સર્ક્યુલેટ થાય છે પાણી. એટલે પાણીનો વપરાશ લગભગ તમારો 80% ઓછો છે. જે તમે ખેતરમાં પાણી નાખો છો તમારો 80% પાણી જમીનમાં જતું રહે છે, આમાં 80% વપરાશ ઓછો છે. અને ફર્ટિલાઇઝરનો વપરાશ લગભગ તમારો 10% જેટલો જ થાય છે. બીજી મહત્વની વાત કે સામાન્ય રીતે જ્યારે સોઇલલેસ ખેતીની વાત કરો તો ઉત્પાદનની દ્રષ્ટિએ જો તો કેટલું ઉત્પાદન મળે? ઉત્પાદનની દ્રષ્ટિએ 2-10 ગણું ઉત્પાદન તમે લાવી શકો છો. એક સાદું હું તમને ઉદાહરણ આપું તો સ્ટ્રોબેરીના પ્લાન્ટ 1 એકરમાં અત્યારે 25,000-30,000 પ્લાન્ટ એ લોકો નાખે છે. જ્યારે અમે આ જ વસ્તુ એરોપોનિકમાં કરીએ છીએ તો લગભગ 2 લાખ પ્લાન્ટ અમે 1 એકરમાં લગાવીએ છીએ. એટલે ઓલરેડી 8 ગણું ઉત્પાદન 1 એકરમાં થઈ ગયું અને ઓફ સિઝનમાં બી અમે એનો ક્રોપ લઈ શકીએ છીએ. એટલે 1 વર્ષમાં અમે 3 ક્રોપ લઈ શકીએ છીએ. એટલે આમ જોવા જાઓ તો 1 વર્ષમાં તમારું 8-24 ગણું ઉત્પાદન થઈ ગયું. કેમ કે ઓપન ફિલ્ડમાં ખાલી એ લોકો શિયાળામાં જ લઈ શકે, જ્યારે અમે 3 ઋતુમાં લઈ શકીએ. એટલે 1 એકરમાં અમારું સ્ટ્રોબેરીનું ઉત્પાદન 24 ગણું થઈ ગયું. લેટ્યુસની વાત કરીએ તો એ લોકો લેટ્યુસ જનરલી 1 કે 2 સાયકલ લઈ શકે છે કે 3 સાયકલ જમીનમાં લઈ શકે, જ્યારે આ જ લેટ્યુસ અમે 10 સાયકલ હાઇડ્રોપોનિકથી અમે લઈ શકીએ છીએ. એટલે તમે એવું કહી શકો કે ક્રોપ ટુ ક્રોપ એનું ઉત્પાદન પણ મિનિમમ 2-3 ગણું હોય અને મેક્સિમમ તમે 25-10 ગણું બી ઉત્પાદન લઈ શકો એ ક્રોપ ટુ ક્રોપ અને તમારી વેરાયટી ટુ વેરાયટી ચેન્જ થઈ શકે છે. બીજો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં ન્યુટ્રિયન્ટ તમે પ્લાન્ટ ટુ પ્લાન્ટ અને ક્રોપ ટુ ક્રોપ બદલી શકો છો કે તમારા પ્લાન્ટને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એનું ન્યુટ્રિયન્ટ આપી શકો છો અને એના મૂળ પણ ગમે ત્યારે જોઈ શકો છો. એટલે એને તમને પોષણ મળે છે કે નહીં, એને શું ખૂટે છે એ તમે ઓલવેઝ મોનિટર કરી શકો છો અને તમે પ્લાન્ટને એ પ્રમાણે પોષણ આપી શકો છો. આભાર. તો હતા રજનીકાંતભાઈ, જેનું કહેવું છે કે કઈ રીતે ભવિષ્યમાં જમીન વગર ખેતી શક્ય બનશે એનું તરદશ્ય ઉદાહરણ અહીંયા જોવા મળે છે અને કહી શકાય કે જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક જમીનની અછત જોવા મળે છે ખેતી માટે તેવા સંજોગોમાં આ જમીન લેસ એટલે કે સોઇલ લેસ ખેતી ચોક્કસ લોકો માટે પર્યાય બનશે. કેમેરા પર્સન SP શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો મિથુન, જમીન વગર ખેતી શક્ય છે તો આનો જવાબ મળી ગયો કે બિલકુલ
આ જમીન વગર ખેતી પણ શક્ય છે. બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો ઝી 24 કલાક.